અને ધર્મ બિંદુ ગ્રંથનો પહેલો મુદ્દો પહેલો પોઈન્ટ પહેલો બોલ પહેલો ગુણ કયો ગુણ છે પહેલો ન્યાયથી જે વ્યક્તિ ધન સંપાદન કરે ન્યાયથી જે વ્યક્તિ ધન કમાય એને ઉભય લોકમાં શાંતિ મળે સુખ મળે ચેનથી જીવી શકે આ લોક માટે પણ હિતકારી અને પરલોક માટે પણ હિતકારી આ સંદર્ભમાં એક સરસ મજાનો શ્લોક છે ગ્રહસ્થને કમાણી કર્યા વગર ચાલવાનું નથી ગ્રહસ્થ કમાણી વગર ચલાવી શકે જો સાધુ બની જાય તો પણ ગ્રહસ્થને ગ્રહસ્થ તરીકે જીવન જીવવું હોય અને પૈસા વ્યવહાર ચલાવવા માટે એને જોઈતા હોય તો કમાણી બિઝનેસ ધંધો સર્વિસ વગેરે ગ્રહસ્થને કરવા પડે પણ ધનાર્જન કેવી રીતે કરવું જોઈએ એ સંદર્ભમાં સરસ મજાનો શ્લોક છે એટલો ઉપયોગી શ્લોક રહેલો છે પરસ્ય પીડયા લબ્ધ ધર્મસ્યોલ્લંઘને ન ચ આત્માવમાન સંપ્રાપ્તમ તમ ધનમ ન ધનમ તત સુખાય વૈ ધન વ્યક્તિ સેના માટે કમાય છે ધન કમાવાનું કારણ શું શું કારણ એ આપણે કમાનારાઓને પૂછીએ કે તમે આટલી દોડાદોડ કરો છો ધન કમાવા માટે તો ધન કમાવાનો તમારો ઉદ્દેશ શું છે ઉમેશભાઈ શું છે ઉદ્દેશ લોકો બિચારા આટલી દોડાદોડી કરે છે કેટલી દોડાદોડી કરે છે સવારથી લઈ કરીને રાત સુધી માણસ બહુ જ દોડાદોડી કરે છે ઉદ્દેશ છે માણસનો ધન કમાવા માટેની આ દોડાદોડી પણ ધન સેના માટે કમાવાનું કઈક ઉદ્દેશ તો હોય ને માણસનો આપણે ધર્મ કરીએ છીએ તો ઉદ્દેશ છે કઈ શું ઉદ્દેશ છે ધર્મ કરીએ છીએ કઈ આપણે એટલા નથી અકલ મઠા કે એમ એમ ધર્મ કર્યા કરીએ આપણે અકલવાળા છીએ બુદ્ધિવાળા છીએ કાંઈક વિચારીએ છીએ અને એવું કાંઈક સાંભળ્યું છે એવો કાંઈક નિર્ણય કર્યો છે કે ખરેખર જીવનમાં ધર્મ ખૂબ ઉપયોગી છે ધર્મ આત્મસાત કરવા જેવો છે જીવનમાં ઉતારવા જેવો છે એવું આપણે સાંભળ્યું અને ધર્મ કરવા માટે આપણે નિર્ણય કર્યો તો ધન પણ આપણે તમે કમાવો છો તો ધન કમાવાના પણ ઉદ્દેશ છે ધન જે કમાતો હોય એને ખબર હોય કે ધન સેના માટે હું કમાવું છું અગર ઉદ્દેશ માણસ ચોખ્ખો કરીને ધન કમાતો હોય તો ઠીક રીતે રહી શકે ઠીક રીતે જીવી શકે બાકી ઓ ગેટાઓની જેમ ગાડરિયા પ્રવાહની જેમ બધા લોકો ધન કમાય છે ખૂબ ધન કમાય છે મારે પણ ખૂબ ધન કમાવો છે વચ્ચે હું વાત કરું કે જિંદગી આપણને ધન કમાવા માટે જ નથી મળી આ એક ભાગ છે ધન કમાવવું જરૂરી છે ગ્રહસ્થ માટે પણ જિંદગી કેવળ ધન કમાવા માટે નથી જિંદગીના બીજા પણ કઈ ઉદ્દેશ રહેલા છે બીજી ભાષામાં હું કહું તો આ જિંદગી કેવળ
આજીવિકા માટે નથી, કેવળ આજીવિકા માટે નથી. અગર આપણે આ જિંદગી કેવળ આજીવિકા માટે માનતા હોઈએ તો કઈ મતલબ પણ નથી. ઠીક છે, મનુષ્ય અવતાર મળ્યો છે, ધન કમાઈએ છીએ, બહુ પૈસાદાર થઈ ગયા છીએ, ઘરમાં ઘણી સુવિધાઓ આવી ગઈ છે, પણ કઈ કારણ છે? ધન કમાવાનું કારણ છે. જીવન જરૂરિયાતની વસ્તુ એટલે સુવિધા માટે, પણ સુવિધા સેના માટે? જીવન જરૂરિયાતની ચીજો સેના માટે લેવી છે? વાત તો શું આવશે છેલ્લે છેલ્લે હરકચંદ ભાઈ, કે આ ધન કમાવાનો ઉદ્દેશ એ છે કે મને મારા જીવનમાં સુખ શાંતિ મળે. અને આ શ્લોકમાં કહે પણ છે કે સુખ શાંતિ માટે વ્યક્તિ ધન મેળવવા માટે કોશિશ કરે છે. પણ આ શ્લોકમાં ત્રણ વાત બતાવે છે, બહુ સરસ મજાની વાત કરે છે. પરસ્ય પીડયા લબ્ધ, પહેલી વાત, જે તું ધન કમાય છે એ ધન કમાતી વખતે બીજાને પીડા પહોંચાડશો તો નથી ને? ધન કમાતી વખતે તું બીજાઓને પીડા પહોંચાડે, પહેલી વાત. બીજી વાત, ધર્મસ્યો લંઘનેન ચ, જે ધન મેળવતા ધર્મનું ઉલ્લંઘન થતું હોય, પહેલા તો જે ધન મેળવતા બીજાને પીડા આપતા હોય, અને જે ધન મેળવતા ધર્મનું ઉલ્લંઘન થતું હોય, આત્મા વ માન સંપ્રાપ્તમ, આત્માને ધ્યાનમાં રાખ્યું છે ધન કમાતી વખતે પણ. શું કીધું? જે ધન મેળવતા આત્માનું અપમાન થતું હોય, ત્રણ વાતો બતાવી. ત્રીજી વાત બતાવી કે જે ધન મેળવતા આત્માનું અપમાન થતું હોય, ન ધનમ તત સુખાય વૈ, એ ધન વ્યક્તિને ક્યારે પણ સુખ આપી શકતું નથી. કયું ધન? તો પહેલી વાત, બીજાને પીડા પહોંચાડી કરીને ધન આપણે મેળવતા હોઈએ. આ વાત આવે ત્યારે નજર કરજો તમે જગત પર, કે ધન મેળવવા માટે આ જગતમાં લોકો શું કરી રહ્યા છે. ઘણા લોકો તો એમ કહે છે કે બીજાને પીડા પહોંચાડ્યા વગર ધન મેળવાય જ નહીં. બીજાને પીડા પહોંચાડવી જ પડે. અગર આપણે બીજાને પીડા પહોંચાડી કરીને ધન મેળવતા હોઈશું તો મહાપુરુષો કહે છે સુખ શાંતિની આશા ન રાખતા, તો સુખ શાંતિ તમારાથી જતી રહે છે. સુવિધા મળશે, લેટેસ્ટ સુવિધા મળશે, પણ સુખ શાંતિ નહીં મળે. અગર પીડા પહોંચાડતા પહોંચાડતા ધન આપણે મેળવી શકતા હોઈએ અને સુખ શાંતિ ન મળતી હોય તો એ સુખ શાંતિ વગરનું ધન કામ બેચેન રહેતા હોઈએ, ઘરમાં મજા આવતી ન હોય, ઘરના લોકો વચ્ચે આપણને મજા આવતી ન હોય, કઈક ને આપણે પીડા બહારે પહોંચાડી હોય, ઘર સરસ મજાનું હોય, અગર સુખ શાંતિ ઘરમાં ન હોય તો ધન અને સુવિધા કામ નહીં કરે. આપણી વાત જે ચાલે છે ને ચોથા ભાઈની, એ ચોથા ભાઈ આવી ગયા બરાબર, ચોથા તમને બેઠા છે જયંતિ ભાઈ. ચોથા ભાઈની ઘટના જયારે આપણે સાંભળીશું ત્યારે ખબર પડશે કે કઈ વ્યક્તિને સુખ શાંતિ મળી શકે, કેવી વ્યક્તિને સુખ શાંતિ મળી શકે.
આપણે બીજાને પીડા પહોંચાડતા હોઈએ અને પારસનાથ ભગવાનને નમસ્કાર કરતા હોઈએ કે પારસનાથ ભગવાનની માળા કરતા હોઈએ તો એ પારસનાથ ભગવાનની માળા શાંતિ આપવાની નથી નહીં આપણે ગમે તેટલા અનુષ્ઠાન કરીશું ધાર્મિક પણ ધન કમાવાની જો રીત સારી નહીં હોય તો એ કદાચ અનુષ્ઠાનો પણ પ્રગતિમાં જેવો વિકાસ થવો જોઈએ તેવો વિકાસ નહીં કરાવી શકે બીજાને પીડા પહોંચાડવાથી જે ધન મેળવાતું હોય એ ધન વ્યક્તિને ક્યારે પણ સુખ શાંતિ આપતું નથી આ તો જનરલી વાત છે સૌ કોઈને લાગુ પડે એવી વાત છે કમાવવું જોઈએ એમ જ્યારે ગ્રસ્ત કહેતો હોય છે ત્યારે મહાપુરુષો કહે છે રાઈટ અમે ના પાડતા નથી અમે પણ સમજીએ છીએ કે ગ્રસ્ત જીવન ચલાવવા માટે પૈસો જોઈએ પણ જરૂર તમે કમાવો ધન કમાવો પણ ધ્યાન આપનું રાખો કયું ધ્યાન રાખો કે કોઈને હું પીડા તો નથી પહોંચાડતો ને કેટલી સરસ મજાની સમજણ છે આપણામાં કે રસોઈ બનાવે ને બહેનો એ પહેલા મગ હોય તો એને શું કરે જરા હા શું કરો બહેનો હા સાફ કરો ને શું કામ હમણાં હમણાં કંપની છે તમને એકદમ સાફ કરીને આપે છે તે છતાં તમે શું કામ સાફ કરો છો આમે તમને ટાઈમ તો છે નહીં તમે કેટલું ધર્મ ધ્યાન કરવું છે કંપનીઓએ તમને કેટલી સવલત આપી દીધી છે કે એકદમ ચોખા કરીને તમને મગ આપે ચોખા કરીને ચોખા આપે ચોખા કરીને ગમ આપે તે છતાં પણ એક વખત તમે નજર કરી લો સેના માટે જીવોની હિંસા બીજો કાંઈ અરે કંપની જે પેક કરે ને એમાં જીવોની હિંસા હોય જ નહીં હોય એવી સરસ મજાની પ્રોસેસ કરીને આપે કરીને આપે ને પ્રોસેસ અને ફલાણી કંપની છે બહુ ગેરેન્ટેડ કંપની રહેલી હોય એનો માલ ખરાબ હોય જ નહીં એનો માલ એકદમ ચોખ્ખો રહેલો હોય તે છતાં પણ એક વખત કેટલાક ધાન્યો છે એ ધાન્યોને ચૂલા પર ચડાવતા પહેલા બહેનો એને બારીકાઈથી જોઈ લે કાંકરો બાંકરો તો નથી ને કારણ કે માણસો હજી બાંકરો નથી નાખતા પણ કાંકરા નાખે છે તમને સાંભળતા હસવું આવશે ગયું અમારું ચોમાસું હતું એમાં એક ઠેકાણે અમને પૂચકા મળ્યા મજા આવશે તમને સાંભળવાની પણ સજા કેટલી મળી પૂચકામાં મસાલો અને એમાં ચા હતા બાફેલા પૂચકા મળ્યા તે ખાવા માટે કયો ઉતાવળો હો તમે એમ નવા નીકળે લેતા હો મને પૂચકા ભાવે છે મેં તો આવતીકાલથી ટીવી પર ટીવી ના આવશે પૂચકામાં એ પ્રથમ ખબર પડે કે મારે છે ખીચડી થાય છે તો લાઈન તો ખીચડી ના ટીફી માણસોમાં ભાવના તો અજબ ગજબ દી છે હો બહુ ગજબની ભાવના છે પૂચકા મળ્યા ખાવા માટે અને ખાવાની થઈ ઉતાવળ કે જલ્દી જલ્દી હું પૂચકા ખાઉં વાપરું મસાલો મસાલો ભર્યો તમે માની ના દેતા હોય બધું તમે જ કરો છો અમે કરીએ છીએ આવો હા તમે એમ માની બેઠા તો સારું થઈ ગયા કે કઈ નહીં બસ પણ એવું નથી બાપા સ્વાદ લેવાની તો અમને પણ ઈચ્છા તો થાય ન થાય પૂચકા હજી તો પૂચકો નંબર એક શરૂઆત જ કરી એક પૂચકો લેવાની મારા મને એમાં ચા છે મસાલા તરીકે અને એકદમ દાંત દબાવે પહેલા તમે હસો છો પણ મારો દાંત તૂટી ગયો હવે આવી ગયો ચણામાં કાંકરો પછી ખાવાની મજા અને એમાં વળી દાંત તૂટ્યો
પૂછકા ખાઈ લીધા પછી વળી પાછા તમે સુખસાતા પૂછો કે કેમ લાગ્યા પૂછકા. અરે ભાઈ, પૂછકાએ તો દાંત તોડ્યો અને એના દાંત તૂટ્યા પછીના પરાક્રમ હું તમને કહું. પરેશાન થઈ ગયા અને અમારી પણ બુદ્ધિ ઓછી કે દાંત તૂટ્યા પછી ત્યાં દાંતના ડોક્ટરની વ્યવસ્થા હોવા છતાં પણ ટેમ્પરરી દવા લીધી અને દવા આપનાર ડોક્ટર એ શું બોલતો હતો ભગવાનને ખબર. અમારી સાથેના જે માણસ હતા ત્યાંના કાર્યકર એ પણ ભગવાન જાણે ભાષા સમજતા હતા કે સમજતા ન હતા. દવા લીધી, સિમેન્ટ બિમેન્ટ ભરી, બીજા દિવસે સિમેન્ટ તો નીકળી ગઈ. બલબલી વસ્તુ નીકળી જાય તો સિમેન્ટ તો નીકળી જાય. લગભગ 4 મહિના સુધી આ પડો જ રહી. 4 મહિનામાં થોડા ઓછા ઘટો દિવસ હશે પણ એ રામાયણ ચાલુ રહી. દાંતની ચોમાસુ પૂરું થયા પછી અમે 2-4 દિવસ હતા એ મદ્રાસમાં, તો એકાદ બે ભાઈને વાત કરી કે દાંતમાં ગડબડ શરૂ થઈ ગઈ છે, પૂચકાના પરાક્રમ. એ ભાઈ ડોક્ટર પાસે લઈ ગયા, એક્સરે કરાવ્યું, બરાબર બારીકાઈથી જોયું અને ડોક્ટર સાહેબે ખર્ચો બતાવ્યો. ત્યાંનો તો ખર્ચો થશે, આવે પૈસા વગર તો કઈ છે. અને દાંતની પીડા એટલે ભયંકર પીડા, જો કે પીડા તો બધી જ ભયંકર હોય અને પીડા જો ભયંકર હોય તો ધન આપણે પૈસા કમાવા માટે બીજાને પીડા જયારે પહોંચાડતા હોઈશું ત્યારે એને પીડા તો થતી જશે જ. જયારે હૈદરાબાદ પહોંચ્યા તો ત્યાંના કાર્યકરને એક સેવાભાવી માણસને વાત કરી કે દાંતમાં ગડબડ છે, આ બાજુથી ખવાતું નથી. તો પેલો ભાઈ વિચારો બહુ સેવા ભાવી હતો કે મારે છે મારા ડોક્ટરો બધા ઓળખીતા છે, હમણાં ને હમણાં થાવ તૈયાર આપણે ચાલીએ. પહોંચ્યા ડોક્ટર પાસે, ડોક્ટર છે બિચારા, એમનું પણ ઘર હોય, એમનું પણ જીવન હોય, પૈસા તો બધાને ખપે છે. ડોક્ટર હોય, બેરિસ્ટર હોય, એક્સ વાય ઝેડ ગમે તે પદવીધારી માણસ હોય, આજે માણસ બધી માથા કુસેના માટે કરે છે. વકીલ જો સાચું બોલી નાખે બધી વાતોમાં ને બધા કેસમાં, તો ટોપ ટુ બોટમ માણસને ડગલે ને પગલે ખોટું બોલવું પડે છે. અને ધનાર્જન માટે કોઈ ભાગ્યશાળી માણસો આટલી આગળના વેઢે બચતે કે બહુ જ નિર્મળ ધન કમાતા હશે. નિર્મળ ધન કમાવવું એક સાધના છે. તમારું કાન અત્યારે પણ મને લાગે છે આ મહાભારત સાંભળવા માટે તૈયાર છે કે પછી શું કહ્યું.